મારા જીવનમાં તો આ નહીં કર, હમણાં નહીં જા, પણ તમે તો સૂરીને ક્યારે પણ મળી શકો છો. તો ડાઉનલોડ કરો વૂટ અને જુઓ સૂરી વગર વેટિંગ વેટિંગ વૂટ વોન્ટિંગ વોન્ટિંગ. ડાઉનલોડ ધ એપ નાઉ. બંધ કરને તારા બધા નાટકો. તને ખબર છે આ તારા લીધે હું કેટલો ગભરાઈ ગયો તો. તારે મારું મરેલું મોઢું જોવું છે? ઠીક છે, હું છે ને મરી જાઉં છું, હમણાં હમણાં મરી જાઉં છું. બાપુ 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 આવું ના કરો. બાપુ બાપુ બહાર આવી જાઓ. મેં કોઈ નાટક નથી કર્યા, તમે મારી વાતનો વિશ્વાસ નથી કરતા એટલે મેં બધાને ભેગા કર્યા. બાપુ પાછું ના કરતા, બાપુ બહાર આવી જાઓ ને. પણ શેનો કકડાટ માંડ્યો છે? જીવું છું હજી, મરી નથી ગયો. કેમ, આજે તમારે કોઈ ફાઇલો નથી જોવી? આટલા વેલા ઊંઘ આવી જશે? આજે બહુ જ કામ હતું એટલે થાકી ગયો છું. અરે તમારી હરણ જેવી ડોકને શું થયું છે? ચાલો સરખામણી તો સારી કરી. કઈ નહીં, આજે બપોરે જરા સુવા ફેર થઈ ગયો એટલે ડોક અકળાઈ ગઈ છે. મંગળાએ વેલણ પણ ફેરવ્યું પણ મટવાને બદલે દુખાવો વધી ગયો છે. દેવી, વધુ અક્કડ રહેશો તો આવું કંઈક નું કંઈક થયા જ કરશે. એટલે બિનજરૂરી વસ્તુ ઉપર દુર્લક્ષ્ય સેવો તો આવું કંઈ નહીં થાય. મને થયું છે કે અત્યાર સુધી તમે મારો કોઈ વાક કેમ નહીં દેખાડ્યો? જ્યાં સુધી મારો વાક મારી કોઈ ખામી ના દેખાડો ને ત્યાં સુધી તમને ઊંઘ ના આવે. અને તમે ગેરસમજ કરો છો દેવી. તો સમજાવો મને, બોલો મારી વાત ખોટી છે? અને મારી દરેક વાતમાં તમે વાક કાઢો છો. હા, કારણ કે તમે કહો છો એવું નથી. એવું જ છે. જો ગામના કોઈ લોકો કંઈક ભૂલ કરશે ને તો તમે એમની વાતને નજરઅંદાજ કરો છો. દેવી, તમને સમજાવો, તમારી નાની નાની ભૂલોમાં તમને ટોકવું, તમારું ધ્યાન દોરી તમને ઠપકો આપવો, એ બધામાં મને મજા આવે છે?